પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ દ્રષ્ટિકોણ બદલો નવી વ્યક્તિ બનો સુખી થવું તમારા હાથમાં છે લેખક નોર્મન વિશેડ પીડ નિક્ઠ જ્ઞાન ઓડિયોઝ પ્રકરણ દસ અંગત સમસ્યાઓમાંથી ઉગરવાની શક્તિ હું તમને કેટલાક ભાગ્યશાળી લોકો વિશે જણાવવા માગું છું જેમને એમની અંગત સમસ્યાઓમાંથી સાચા ઉકેન શોધ્યા છે એમને સરળ પણ વ્યવહારિક યોજના બનાવીને દરેક ઘટનામાંથી સુખદ અને સફળ પરિણામો મેળવ્યા છે એ લોકો તમારાથી કોઈ પણ રીતે જુદા નથી જે સમસ્યાઓ તમે અનુભવી રહ્યા છો એવી જ સમસ્યાઓ એ લોકોની સામે હતી પરંતુ એમને એમની સમસ્યાઓના અગ્ર પ્રશ્નોના સાચા જવાબો મેળવવાની ફોર્મ્યુલા શોધી કાઢી હતી એવી જ ફોર્મ્યુલા અપનાવીને તમે પણ એમના જેવા જ પરિણામો મેળવી શકો તેમ છો સૌપ્રથમ હું તમને એક દંપતીની વાત કહેવા માગું છું પતિ બિન અને એની પત્ની મારા જૂના મિત્રો છે બિન એક કંપનીમાં ઘણા વર્ષોથી કામ કરે છે એણે ખૂબ મહેનત કરીને કંપનીના સૌથી ઊંચા હોદ્દા પછીનું બીજું સ્થાન મેળવ્યું હતું એ કંપનીનો વાઇસ પ્રેસિડન્ટ બની ગયો હતો એને વિશ્વાસ હતો કે વર્તમાન પ્રેસિડન્ટ નિવૃત્ત થશે ત્યાર પછી એને જ પ્રેસિડન્ટ બનાવવામાં આવશે એની મહત્વાકાંક્ષા પૂરી ન થાય એવું કોઈ કારણ પણ ન હતું એની કાર્યક્ષમતા એને મેળવેની તાલીમ અને અનુભવને કારણે એ એના માટે નાયક હતો એ ઉપરાંત એને જ પ્રેસિડેન્ટ બનાવવામાં આવશે એવા સંકેત પણ એને આપવામાં આવ્યા હતા પરંતુ નિયુક્તિનો સમય આવ્યો ત્યારે તેની અવગણના કરવામાં આવી હતી કોઈ બહારની વ્યક્તિ નાવીને જગ્યા ભરવામાં આવી હતી હું એના શહેરમાં ગયો અને એને મળ્યો ત્યારે એનો ગા હજી તાજો જ હતો ખાસ કરીને એની પત્ની મેરીના મગજમાં બદનો લેવાની ભાવના હતી ડિનર વખતે મેરીએ કરવા સાથે મને બધી વાત કહી એને એ લોકોને શું જણાવવા માગતી હતી એ વિશેની રૂપરેખા પણ આપી એના મનમાં ઘોર નિરાશા અપમાનની નાગણી ગુસ્સાની આગ ભભૂકી રહી હતી એને એની બધી જ નાગણી અમારી સમક્ષ સ્થાનવી એનાથી ઊંટું બિન શાંત હતો જોકે એ પણ સ્પષ્ટ રીતે દુઃખી નિરાશ અને વ્યાકુળ હતો છતાં એણે આખી વાતને હિંમતભેર લીધી હતી એ સજ્જન હોવાના કારણે એનો ગુસ્સો પ્રકટ ન કર્યો કે વળતો ઘા મારવાની એવી કોઈ એવી કોઈ ઉગ્ર પ્રતિક્રિયા બતાવી નહીં મેરી ઈચ્છતી હતી કે એ તરત જ રાજીનામું આપી દે એણે બિનની સલાહ આપી કે એને કંપનીના માલિકને એવી કોઈ મોટી ભૂલ કરી છે કેટલો બધો અન્યાય કર્યો છે એ વિશે સંભળાવે અને પછી રાજીનામું ધરી દે બિન એવું દગનું ભરવા માંગતો ન હતો એને કહ્યું કે એ નવા માણસ સાથે કામ કરે અને જરા જ્યાં જરૂર પડે ત્યાં એને મદદ કરે એ પ્રકારનું વનન વ્યાજબી રહેશે આ પ્રકારનો દ્રષ્ટિકોણ ધરાવવો સહેનું કામ ન હતું પરંતુ એ એની કંપનીમાં ઘણા સમયથી કામ કરતો હતો એ બીજી કોઈ કંપનીમાં ખુશ રહી શકે એવું લાગતું ન હતું એ ઉપરાંત એ માનતો હતો કે વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ચાલુ રહીને પણ એ કંપનીને એની સેવા આપી શકે તેમ છે એની પત્નીએ મને પૂછ્યું એવી સ્થિતિમાં તમે હો તો શું કરો મેં કહ્યું મને પણ એના જેવા જ આઘાત લાગે નિરાશ થાવ પરંતુ હું મારી અંદર નફરતને પ્રવેશવા દઉં નહીં કારણ કે વેરભાવનાથી આપણે આત્માને કાટ લાગે છે અને આપણી વિચાર પ્રક્રિયા પણ અસ્તવ્યસ્ત થઈ જાય છે મેં સૂચવ્યું આ પરિસ્થિતિમાં આપણે આપણાથી ઉપર આવેલી દૈવીય શક્તિના માર્ગદર્શનની જરૂર છે આ સમસ્યામાં અંગત નાગણીઓ એટલી બધી વણાયેલી છે કે કદાચ આપણે તટસ્થતાપૂર્વક અને તાર્કિક રીતે વિચારી શકીએ તેમ નથી એથી મેં થોડો સમય મૌન રહીને શાંતિથી સાથે મળીને પ્રાર્થના કરવાનો પ્રસ્તાવ મૂક્યો આપણે આપણા વિચારોને ઈશ્વરમાં કેન્દ્રિત કરી દઈએ ઈશ્વરે કહ્યું જ છે કે જ્યાં બે કે ત્રણ લોકો મારા નામે એકઠા થશે ત્યાં હું એમની વચ્ચે ઉપસ્થિત થઈશ મેથ્યુ અઢાર બાય વીસ મેં કહ્યું આપણે ત્રણ જણ અહીંયા છીએ જો આપણે સાથે મળીને પ્રાર્થના કરીએ તો ઈશ્વર આપણા વચ્ચે આવીને શું કરવું જોઈએ એ માટેનો માર્ગ બતાવશે મેરી માટે એ પ્રસ્તાવનું પાલન કરવું સહેનું ન હતું પરંતુ એ મૂળભૂત રીતે બુદ્ધિશાળી અને ઉચ્ચ પ્રકારના વિચારો ધરાવતી સ્ત્રી હતી એથી એ પણ મારા પ્રસ્તાવ સાથે જોડાઈ અમે થોડીવાર શાંતિથી બેસી રહ્યા પછી મેં સૂચન કર્યું કે આપણે ત્રણેવજન એકબીજાના હાથ પકડી જો કે આપણે જાહેર રેસ્ટોરન્ટમાં બેઠા છીએ છતાં હું એક પ્રાર્થના કરીશ પ્રાર્થનામાં મેં ઈશ્વર પાસે માર્ગદર્શન માંગ્યું મેં બિન અને મેરીને માનસિક શાંતિ મળે એવું યાચ્યું હું એક ડગનું આગળ વધ્યો મેં નવા પ્રેસિડેન્ટ માટે ભગવાન પાસે આશીર્વાદ માંગ્યા બિન એના નવા પ્રશાસનમાં મેળ બેસાડવામાં સફળ થાય અને અગાઉથી પણ વધારે અસરકારક સેવાઓ આપી શકે એ માટે પણ પ્રાર્થના કરી પ્રાર્થના પછી અમે થોડા સમય ચૂપચાપ બેસી રહ્યા પછી મેરી બોલી હા મને લાગે છે કે આપણે આવું જ કરવાનું હતું તમે ડિનર માટે આવ્યા છો એની મને જાણ થઈ ત્યારે મને ડર હતો કે તમે આ બાબતે ધાર્મિક દ્રષ્ટિકોણ અપનાવવાની સલાહ આપશો સાચું કહું તો એ વખતે મને એવું કરવું જજતું ન હતું હું અંદરને અંદર ઉખરી રહી હતી પરંતુ હવે ચોક્કસ લાગે છે કે આ પ્રકારના અભિગમથી અમારી સમસ્યાનો સાચો જવાબ મળી શકશે મારા માટે ગમે તેટલું મુશ્કેલ હોય તો પણ હું એ પ્રમાણે કરવાનો પ્રયત્ન કરીશ અને આસ્થાપૂર્વક કરીશ એના મોડા પર સ્મિતીણ હતું પણ એનો વિદ્રોહ શમી ગયો હતો હું વખતો વખત એમના ખબર પૂછતો રહ્યો હતો મને લાગ્યું કે એમની અપેક્ષાઓને અનુરૂપ બની રહ્યું ન હતું પણ તેઓ એ નવી વ્યવસ્થામાં ધીરે ધીરે ગોઠવાઈ ગયા હતા તેઓ એમની હતાશા અને વેરભાવને જીતવામાં સફળ નીવડ્યા હતા બીને મને કહ્યું કે એને નવો માણસ ગમતો હતો અને એની સાથે કામ કરવું ફાવતું હતું એનો નવો પ્રેસિડેન્ટ અવારનવાર સલાહ લેવા માટે એને બોલાવતો હતો અને એના પર નિર્ભર રહેતો હતો પણ પ્રેસિડેન્ટની પત્ની સાથે સારી રીતે વળતી રહી હતી બંને જણા બધી રીતે સહયોગ આપી રહ્યા હતા બે વર્ષ વીતી ગયા એક દિવસ હું એમના શહેરમાં ગયો મેં એમને ફોન કર્યો હું એટલી બધી ઉત્તેજિત છું કે તમારી સાથે ફોન પર વાત કરી શકીશ નહીં મેરીએ કહ્યું મેં કહ્યું એની એવી સ્થિતિ માટે ચોક્કસ કોઈ અસામાન્ય મહત્ત્વની ઘટના બની લાગે છે મારી વાત પર ધ્યાન ન આપતા એ લગભગ રાડ પાડતી હોય એમ બોલી ખૂબ જ નવાઈ લાગે છે એવી ઘટના બની છે એ પ્રેસિડેન્ટનું નામ બોલી એમને બીજી કોઈ કંપનીમાં ખાસ કામ માટે મોટા પ્રમોશન સાથે પસંદ કરવામાં આવ્યા છે એથી એ અમારી કંપનીને છોડીને એમાં જઈ રહ્યા છે અને એ આગળ બોલવા લાગી તમે અનુમાન કરી શકો છો બિનને હમણાં જ જણાવવામાં આવ્યું છે કે એ આ કંપનીના પ્રેસિડેન્ટ બન્યા છે તમે અહીં આવી જાઓ આપણે તન્નેઓ સાથે મળીને ઈશ્વરની કૃપા માટે આભાર માનીશું જ્યારે અમે ભેગા થયા ત્યારે બિને કહ્યું હવે મને લાગે છે કે ક્રિસ્તી ધર્મમાં માત્ર સિદ્ધાંતિક જ નથી અમે અમારી સમસ્યાઓને આધ્યાત્મિક અર્ધઘટન અને વૈજ્ઞાનિક સિદ્ધાંતોના આધારે નિવારી શક્યા છીએ હું તો એ વિચાર માત્રથી ધ્રુજી ઉઠું છું કે જો અમે ઈશુના બોધપાતમાં આપવામાં આવેલા સિદ્ધાંતો પ્રમાણે અમારી સમસ્યાઓનો સામનો કર્યો ન હોત તો અમે કેવડી મોટી ભૂલ કરી હોત બિને પૂછ્યું કોણ કહે છે ખ્રિસ્તી ધર્મ વ્યવહારિક નથી બીજી વાર મારી સામે કોઈ સમસ્યા ઊભી થશે ત્યારે પણ હું ઈશુનો બોધ પ્રમાણે જ ચાલીશ ને એનો સામનો કરીશ આ વાતને વર્ષો વીતી ગયા છે એ દરમિયાન બિન અને મેરીના જીવનમાં કેટલીય સમસ્યાઓ આવી છે એમને દર વખતે એ જ પદ્ધતિનો ઉપયોગ કર્યો અને એનાથી એમને હંમેશા સારા પરિણામો મળ્યા છે દરેક સમસ્યાઓને ઈશ્વરના હાથમાં સોંપવાની આ પદ્ધતિ દ્વારા એમને સાચા ઉકેલ મેળવવાનું શીખી લીધું છે સમસ્યાના ઉકેલ માટે બીજો એક અસરકારક સિદ્ધાંત છે તમે ઈશ્વરને તમારા સાથીદાર તરીકે કંપો એ ખૂબ જ સરળ પદ્ધતિ છે બાઇબલમાં જણાવવામાં આવેલ મૂળભૂત સત્યોમાં એક જ સત્ય એ છે કે ઈશ્વર આપણી સાથે છે ખરું જોતા ખ્રિસ્તી ધર્મની માન્યતા પણ એ સત્યથી જ શરૂ થાય છે જ્યારે ઈસુ જન્મ્યા હતા ત્યારે એમને ઇમેન્યુઅલ કહેવામાં આવતા હતા જેનો અર્થ છે ઈશ્વર આપણી સાથે છે ખ્રિસ્તી ધર્મ શીખવાડે છે કે આપણી બધી જ સમસ્યાઓ તકલીફો અને દરેક સંજોગોમાં ઈશ્વર આપણી નજીક હોય છે આપણે એની સાથે વાતો કરી શકીએ છીએ એની મદદ મેળવી શકીએ છીએ અને એનો આશરો લઈ શકીએ છીએ વ્યવહારિક દ્રષ્ટિથી દ લગભગ દરેક માણસ સામાન્ય રીતે એ વાતને સાચી માને છે અને કેટલાક લોકોને એ આસ્થાના આ સત્યનો અનુભવ કર્યો છે આપણી સમસ્યાઓના સાચા ઉકેલ મેળવવા માટે ઈશ્વરની પ્રત્યક્ષ હાજરી વિશે વિશ્વાસ ધરાવવાની બાબતથી એક દગનું આગળ વધવાની જરૂર છે તમારે ઈશ્વરની ઉપસ્થિતિ વિશેના વિચારને નક્કર આકાર આપવા માટે પ્રેક્ટિસ કરવી જોઈએ તમે એવું અનુભવવાનો પ્રયત્ન કરો કે તમારી પત્ની તમારા ભાગીદાર કે તમારા સૌથી નજીકના મિત્રની જેમ ઈશ્વર પણ વાસ્તવિક છે એની સાથે જુદી જુદી બાબતો વિશે વાત કરવાની પ્રેક્ટિસ કરો વિશ્વાસ ધરાવો કે ઈશ્વર તમને સાંભળી રહ્યા છે અને તમારી સમસ્યાઓ પર ધ્યાન આપી રહ્યા છે સ્વીકારી લો કે ઈશ્વર તમારી સમસ્યાઓના નિવારણ માટે જરૂરી અને યોગ્ય વિચાર તથા એ માટેની આંતરદ્રષ્ટિ તમારી ચેતના દ્વારા તમારા મગજમાં પેદા કરી રહ્યા છે એ વાત પર દ્રઢ વિશ્વાસ ધરાવો કે ઈશ્વરે સૂચવેના ઉલ્લેખોમાં ઉકેનોમાં કોઈ પ્રકારની ભૂલ હશે જ નહીં બનકે તમને સાચા પરિણામો મળે એવા કામો કરવાનું માર્ગદર્શન મળશે પશ્ચિમના એક શહેરની રોટરી ક્લબમાં મારું વ્યાખ્યાન પૂરું થયું ત્યારે એક બિઝનેસમેન મને મળવા આવ્યો એણે મને કહ્યું કે મારી અખબારની કોલમમાં મેં નખેની વાત વાંચ્યા પછી એનો દ્રષ્ટિકોણ પૂરેપૂરો બદલાઈ ગયો હતો અને એનો બિઝનેસ બચી ગયો હતો મને આનંદ થયો કે મેં નખેની કોઈ નાનકડી વાતથી આટલા સારા પરિણામો મળ્યા મેં એની વાતમાં રસ લીધો એણે કહ્યું હું મારા બિઝનેસમાં ઘણી તકલીફોનો સામનો કરી રહ્યો હતો સમસ્યા એટલી બધી ગંભીર થઈ ગઈ હતી કે હું મારો બિઝનેસ બચાવી શકીશ કે કેમ એ વિશે પણ પ્રશ્નો ઊભા થવા લાગ્યા હતા બજારની ખરાબ દશા ધંધો કરવા માટેના કાયદાઓ અને દેશની ખરાબ અર્થવ્યવસ્થા જેવા બધા જ કમનસીબ પાસાઓ આના લીધે મારો ધંધો પડી ભાંગવાની તૈયારીમાં હતો એ સમયે મેં તમારો નેખ વાંચ્યો તમે એમાં ઈશ્વરને ભાગીદાર બનાવવાના વિચાર દર્શાવ્યો હતો મને લાગે છે કે તમે એ પ્રકારનું વાક્ય લખ્યું હતું ઈશ્વર સાથે મર્જર કરી દો મેં જ્યારે એ વાક્ય પહેલીવાર વાંચ્યું ત્યારે મને એ તરંગી મગજનો તુક્કો લાગ્યો હતો કોઈ પણ દુનવયી માણસ ઈશ્વરને પોતાનો પાર્ટનર કેવી રીતે બનાવી શકે વરી મેં હંમેશા ઈશ્વરની કલ્પના એક વિરાટ સ્વરૂપની કરી હતી માણસની સરખામણીમાં ઈશ્વર એટલો બધો વિરાટ છે કે એની સરખામણીમાં માણસ તો કોઈ કીડી મંકોડા જેવો હોય અને તેમ કહી રહ્યા હતા એને હું મારો ભાગીદાર બનાવું એ વિચાર મને બકવાસ જેવો જણાયો હતો ત્યાર પછી મારા મિત્રએ તમારું એક પુસ્તક મને આપ્યું તેમાં એમાં પણ ઠેર ઠેર એ જાતના વિચારો વાંચવા મળ્યા એ સંદર્ભમાં તમે અનેક લોકોના જીવનમાં બનેલી સાચી ઘટનાઓ પણ આપી હતી એ બધાઓએ તમારી સનાનું પાલન કર્યું હતું એ બધા લોકો મને સમજુ નાખ્યા હતા છતાં મને વિશ્વાસ બેઠો ન હતો હું હંમેશા માનતો રહ્યો હતો કે પાદરીઓ આશાવાદી અને થિયરીમાં માનતા હોય છે તેઓ બિઝનેસ અને જીવનની વ્યવહારિક બાબતો વિશે કશું જ જાણતા હોતા નથી એથી મેં તમારી વાત પર ધ્યાન આપ્યું નહીં એણે હસીને કહ્યું જો કે ત્યાર પછી એક દિવસ મારી સાથે મજાની ઘટના બની હું મારી ઓફિસમાં હતાશ થઈને બેઠો હતો મેં વિચાર્યું કે મારે મારા મગજને ભેર ઉડાવી દઉં અને મને ધરાશાયી કરી રહેલી બધી જ સમસ્યાઓમાંથી છૂટકારો મેળવી દઉં ત્યાં જ તમે આપેલા ઈશ્વરને ભાગીદાર બનાવવાનો વિચાર મને યાદ આવ્યો મેં દરવાજો બંધ કર્યો ખુરશી ઉપર બેઠો ટેબલ ઉપર મારા હાથ ગોઠવીને મારું માથું દબાવી દીધું હું કબૂલ કરું છું કે મેં આજના વર્ષોમાં બહારથી વધારે વખત પ્રાર્થના કરી જ ન હતી એ દિવસે મેં સાચા દિનથી પ્રાર્થના કરી મેં ઈશ્વરને કહ્યું કે એને ભાગીદાર બનાવવા વિશેની વાત મેં વાંચી હતી પણ એનો શો અર્થ થાય તે હું જાણતો નથી અને એને કેવી રીતે અમલમાં મૂકી શકાય એ વિશે પણ જાણતો નથી મેં એને કહ્યું હું સાવ ડૂબી ગયો અને મને માત્ર બિહામણા વિચારો જ આવે છે હું ખૂબ મૂંચવાઈ ગયો છું ગભરાઈ ગયો છું અને ખૂબ જ નિરાશ થઈ ગયો છું મેં પ્રાર્થના કરી હે ઈશ્વર હું તમને ભાગીદાર બનાવવામાં જાજુ આપી શકું તેમ નથી પરંતુ તમે મારી સાથે જોડાવો અને મને મદદ કરો તમે મને કેવી રીતે મદદ કરશો એ હું જાણતો નથી પરંતુ મને મદદની જરૂર છે એથી હવે હું મારો બિઝનેસ મારી જાત મારું કુટુંબ અને મારું ભવિષ્ય તમારા હાથમાં સોંપું છું તમે જે કહેશો એ પ્રમાણે જ કરીશ મારે શું કરવાનું છે એ વિશે તમે મને કેવી રીતે જણાવશો એ હું જાણતો નથી પરંતુ તમે મને જે કાંઈ કહેશો મને સ્પષ્ટપણે માર્ગદર્શન આપશો તો હું એનું પાલન કરવા તૈયાર છું એણે આગળ જણાવ્યું તો મેં એ પ્રાર્થના કરી પ્રાર્થના પૂરી કર્યા પછી હું મારા ટેબન પર બેસી રહ્યો મને લાગે છે કે હું કોઈ ચમત્કાર થશે એવી આશા રાખીને બેઠો હતો પણ ચમત્કાર થયો નહીં જોકે હું અચાનક શાંત અને હળવો થઈ ગયો હતો એ દિવસે અને રાત્રે પણ રોજ બરોજ બને એથી જુદું કશું બન્યું નહીં પરંતુ બીજે દિવસે હું ઓફિસ ગયો ત્યારે રોજ કરતાં પ્રફુલ્લિત હતો અને ઉત્સાહ અનુભવતો હતો મને વિશ્વાસ થવા લાગ્યો કે બધું બરાબર થઈ જશે એવી નાગરી કેમ થતી હતી એ સમજાવી શકાય તેમ નથી કશું જ બદનાયું ન હતું ખરેખર તો પરિસ્થિતિ થોડી વધારે બગડી હતી પણ હું બદનાઈ ગયો હતો ભલે પૂરો નહીં થોડો તો બદનાયું હતો શાંતિનો ભાવ મારામાં વધતો રહ્યો મને અગાઉ કરતાં સારું લાગવા માંડ્યું હતું હું દરરોજ પ્રાર્થના કરતો રહ્યો અને મારા ભાગીદાર સાથે વાત કરતો હોઉં એમ ઈશ્વર સાથે વાત કરતો રહ્યો એ ચર્ચમાં થાય એ પ્રકારની પ્રાર્થના નહોતી એ એક માણસ બીજા માણસ સાથે કરે એ જાતની વાતો હતી એક દિવસ હું મારી ઓફિસમાં બેઠો હતો ત્યારે અચાનક મારા મગજમાં એક વિચાર ઝબૂક્યો જેવી રીતે ટોસ્ટરમાંથી ટોસ્ટ ઓચિંતો બહાર આવી રહી એ રીતે જ એ વિચાર પણ ઓચિંતો બહાર આવ્યો હતો મેં મને પોતાને પૂછ્યું તો એ વિશે તમે શું માનો છો કારણ કે તમે કારણ કે એ પહેલાં આ પ્રકારનો વિચાર મને આવ્યો જ ન હતો પરંતુ હું તરત સમજી ગયો કે મારા મગજમાં જન્મેલા વિચારનું મારે પાલન કરવું જોઈએ એ પહેલાં મને એ વિચાર કેમ આવ્યો ન હતો એના વિશે હું જાણતો નથી કદાચ મારું મગજ ઘેરાઈ ગયું હતું અને એથી જ એથી જે રીતે કામ કરવું જોઈએ એ રીતે કામ કરતું ન હતું મેં તરત જ આભાસી નાખતા વિચારને અમલમાં મૂકવાનું શરૂ કરી દીધું એ બોલતો અટકો ના એ આભાસ ન હતો એ તો મારો પાર્ટનર મારી સાથે વાતો કરી રહ્યો હતો હું તરત જ મારા મગજમાં આવેલા પ્લાન પ્રમાણે કામ કરવા લાગ્યો અને પરિસ્થિતિ સુધારવા લાગી મને નવા નવા વિચારો સૂઝવા લાગ્યા અને સંજોગો વિપરીત હોવા છતાં હું મારા બિઝનેસને સામાન્ય સ્થિતિમાં લાવવા માટે આગળ વધતો રહ્યો હવે મારી પરિસ્થિતિમાં ઘણો સુધારો થયો છે અને હું મારી મુસીબતોમાંથી ઉગરી ગયો છું ત્યાર પછી એને કહ્યું હું ઉપદેશો વિશે કશું જ જાણતો નથી તમે જે પ્રકારના પુસ્તકો કે કોઈપણ જાતના પુસ્તકો કેવી રીતે નખાય એ વિશે પણ જાણતો નથી છતાં જ્યારે પણ તમને કોઈ બિઝનેસમેન સાથે વાત કરવાનો મોકો મળે ત્યારે એને એક વાત જરૂર કહેજો તમે કહેજો કે જો તેઓ ઈશ્વરને પાર્ટનર બનાવશે તો એમને વધારેને વધારે સંખ્યામાં ઘણા સારા વિચારો આવશે તેઓ એ વિચારોને સંપત્તિમાં બદલી શકશે મારો મતલબ માત્ર પૈસા નથી એણે કહ્યું મને ખાતરી છે કે ઈશ્વર દ્વારા નિર્દિષ્ટ વિચારો પ્રમાણે ચાલવાથી તમારા રોકાણમાંથી સારી આવક મેળવી શકાય છે એમને જણાવજો કે ઈશ્વરને ભાગીદાર બનાવવાથી ઈશ્વરને ભાગીદાર બનાવવાની પદ્ધતિ અનેક પ્રકારની સમસ્યાઓને યોગ્ય રીતે નિવારવાની સાચી પદ્ધતિ છે આ ઘટનાના વ્યવહારિક બાબતોમાં દૈવીય માનવ સંબંધોનો નિયમ કેવી રીતે કામ કરે છે એ વિશેના અનેક ઉદાહરણોનું એક ઉદાહરણ છે હું સમસ્યાઓનો ઉકેલ લાવવા માટેની આ પદ્ધતિની અસરકારકતા વિશે વધારે ભાર આપી શકું તેમ નથી મેં જોયું છે કે એ પદ્ધતિથી કેટલાક કિસ્સાઓમાં આશ્ચર્યજનક પરિણામો મળ્યા છે અંગત સમસ્યાઓના ઉકેલ માટે સૌ તો એ સમસ્યાને ઉકેલવાની શક્તિ તમારી અંદર જ છે એ વાત તમારે સમજવી પડશે બીજું તમારે સમસ્યાના નિરાકરણ માટે એક યોજના બનાવીને એનો અમલ કરવો જ પડશે ઘણા લોકોમાં આધ્યાત્મિક અને ભાવનાશીલ યોજનાઓનો અભાવ હોય છે એ કારણે એવા લોકો એમની અંગત સમસ્યાઓમાંથી સફળતાપૂર્વક રસ્તો કાઢી શકતા નથી એક બિઝનેસ એક્ઝિક્યુટિવે મને જણાવ્યું હતું કે એની સમસ્યાનો ઉકેલ મેળવવા માટે માણસના મગજમાં રહેલી સંકટ સમયની શક્તિઓ પર આધાર રાખે છે એને ઘણો જ મહત્વનો સિદ્ધાંત બનાવ્યો છે કે દરેક માણસમાં કેટલીક વધારાની શક્તિઓ રહેલી હોય છે જ્યારે સંકટ જેવી સ્થિતિ ઊભી થાય ત્યારે એ શક્તિઓનો ઉપયોગ કરી શકાય છે રોજબરોજના સામાન્ય જીવનમાં એ સંકટ સમયની શક્તિઓ સુસુપ્ત રહે છે પરંતુ અસામાન્ય પરિસ્થિતિમાં માણસ જરૂર પડે ત્યારે એ વધારાની શક્તિઓનો ઉપયોગ કરીને છે જે વ્યક્તિ એની ભીતર સક્રિય આસ્થા વિકસાવી નહીં છે એ આ પ્રકારની શક્તિઓ એ આ પ્રકારની શક્તિઓને સૂટેની રહેવા દેતો નથી પરંતુ એની અંદર રહેલી વધારાની શક્તિઓના પ્રમાણમાં એમનાથી કેટલીક શક્તિઓને રોજબરોજની પ્રવૃત્તિમાં પણ કામ લગાવે છે એના પરથી કેટલાક લોકો બીજા લોકોની સરખામણીમાં દૈનિક જરૂરિયાતો વખતે કે સંકટભરી પરિસ્થિતિમાં શા માટે વધારે સફળ થાય છે એ વાત સમજી શકાય છે એમને એ વધારાની શક્તિઓનો ઉપયોગ કરવાની ટેવ પાડી દીધી હોય છે સામાન્ય રીતે લોકો કોઈ વિષમ નાટકીય પરિસ્થિતિ ઊભી નહીં થાય ત્યાર સુધી આ વધારાની શક્તિઓ પર ધ્યાન આપતા નથી શું તમે જાણો છો જ્યારે વિષમ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે એનો સામનો કેવી રીતે કરવો શું તમારી પાસે અસાધારણ રીતે મુશ્કેલ સમસ્યાઓનો ઉકેલ મેળવવા માટે કોઈ સ્પષ્ટ યોજના છે ઘણા લોકો હિત ઓર મિસ પ્રહાર કરો અથવા ચૂકી જાવોની પદ્ધતિનો ઉપયોગ કરે છે દુઃખની વાત એ છે કે મોટાભાગના લોકો ચૂકી જાય છે હું સમસ્યાઓનો સામનો કરતી વખતે તમારી અંદર રહેલી વધારે મહાન શક્તિઓ સુનિયોજિત ઉપયોગ કરવાની પદ્ધતિની જોરદાર ભલામણ કરું છું સમસ્યાઓના નિરાકરણ માટે બે કે ત્રણ લોકો સાથે મળીને ઈશ્વરમાં સમર્પણની ભાવના વિકસાવે ઈશ્વરને ભાગીદાર બનાવે અને એમની ભીતર રહેલી સંકટ સમયની શક્તિઓને જાગૃત કરે એવી પદ્ધતિઓ ઉપરાંત બીજી પણ એક જોરદાર પદ્ધતિ છે એ પદ્ધતિ છે આસ્થા પૂર્ણ દ્રષ્ટિકોણ વિકસાવવા માટે પ્રેક્ટિસ કરતા રહેવાની પદ્ધતિ મેં ઘણા વર્ષો સુધી બાઇબલ વાંચ્યું ત્યાર પછી મને એક મહત્ત્વની વાત સમજાય બાઇબલ મને જણાવે છે કે જો મારામાં આસ્થા હોય એ એના સાચા સ્વરૂપમાં હોય તો હું મારી બધી જ તકલીફોને જીતી શકું તેમ છું દરેક પરાજય પછી ઊભો થઈ શકું તેમ છું અને મારા જીવનની તમામ મુશ્કેલ સમસ્યાઓનો ઉકેલ મેળવી શકું તેમ છું જે દિવસે મને એ વાતની ખબર પડી ત્યારે એ દિવસ મારા જીવનનો મહાનતમ નહીં તો મારા જીવનનો મહાનતમ દિવસમાંનો એક તો હતો જ મને ખાતરી છે કે જે લોકોમાં શ્રદ્ધા નહીં હોય એવા લોકો પણ આ પુસ્તક સાંભળશે પરંતુ મને આશા છે કે એ લોકો આ પુસ્તક સાંભળ્યા પછી શ્રદ્ધા રાખવા વિશેની વાત સમજશે કારણ કે આસ્થા વિકસાવવાની પદ્ધતિ નિસક રીતે આ દુનિયામાં માનવ જાતની માનવ જીવનની સફળ રીતે જીવવા માટેની પદ્ધતિઓમાં સૌથી સશક્ત સત્યોમાંનું એક સત્ય છે બાઇબલમાં આ સત્ય પર વારંવાર ભાર મૂકવામાં આવ્યો છે જો તમારામાં રાયના દાણા જેટની પણ આસ્થા છે તો તમારા માટે કશું જ અશક્ય નથી મેથ્યુ સત્તર બાય વીસ બાઇબલ આ વાતને અક્ષરશઃ અને વાસ્તવિક રીતે એની બધી જ સંપૂર્ણતા સાથે આપણને જણાવે છે આ સત્ય કોઈ ભ્રમ નથી એ કોઈ તરંગી કાલ્પનિક ટૂંકો નથી એ પ્રતિક નથી એ રૂપક નથી પરંતુ એક સંપૂર્ણ સત્ય છે રાયના દાણા જેટલી પણ આસ્થા તમારી સમસ્યાઓનો ઉકેલી દેશે અનબટ એ માટે તમે એ સત્યમાં વિશ્વાસ રાખો અને એની પ્રેક્ટિસ કરો તમારામાં જેટલી આસ્થા હશે એટલું તમને મળશે મેથ્યુ નવ બાય ઓગણત્રીસ એ માટે આવશ્યકતા છે આસ્થાની અને તમારી આસ્થાના પ્રમાણમાં જ તમને ફળ મળશે જો આસ્થા નાની હશે તો પરિણામ પણ નાના મળશે જો આસ્થા મધ્યમ હશે તો પરિણામ મધ્યમ મળશે અને જો ખૂબ વધારે આસ્થા હશે તો તમને સફળતા પણ ખૂબ વધારે મળશે છતાં ઈશ્વર એટલો દયાળુ છે કે જો તમારામાં રાયના દાણા જેટની પણ આસ્થા હશે તો પણ તમે તમારી સમસ્યાઓને સફળતાપૂર્વક નિવારી શકશો આ વાતના દ્રષ્ટાંત તરીકે હું તમને મારા મિત્ર મોરિસ અને એની પત્ની મેરી એઝનિસ ફિન્ટનની એક રોમાંચ વાત કહેવા માંગુ છું મારા અગાઉના પુસ્તક એ ગાઈડ ટુ કોન્ફિડન્ટ લિવિંગનો સંક્ષેપ્ટ નિબર્ટી નામના મેગેઝિનમાં છપાયો એ વખતે અમે પરિચયમાં આવ્યા હતા એ સમયે મોરિસ ફિન્ટન બહુ ખરાબ રીતે અસફળ થઈ રહ્યો હતો એ માત્ર એના વ્યવસાયમાં નહીં એની અંગત જિંદગીમાં પણ અસફળ થઈ રહ્યો હતો એનામાં ભય અને ખીજની લાગણીઓ ભરાઈ ગઈ હતી હું એના જેવું સૌથી વધારે નકારાત્મક માણસ ધરાવતા બહુ ઓછા લોકોને મળ્યો છું પરંતુ એ સારું વ્યક્તિત્વ ધરાવતો હતો અને દિનથી ખૂબ ઉમદા વ્યક્તિ હતો એને પોતે જ મને કહ્યું હતું કે એને એની જિંદગીને અસ્તવ્યસ્ત કરી નાખી હતી એને મારા પુસ્તકો સંક્ષેપમાં વાંચ્યો હતો અને એમાં રાયના દાણા જેટલી આસ્થાના વિચાર પર ભાર મૂકવામાં આવ્યો છે એ સમયે એ ફીના ડેન્ફનિયામાં એની પત્ની અને બે બાળકોના પરિવાર સાથે રહેતો હતો એને ન્યૂયોર્કમાં આવેલા મારા ચર્ચમાં મને ફોન કર્યો પરંતુ કોઈક કારણોસર એ મારી સેક્રેટરીનો સંપર્ક કરી શક્યો નહીં હું આ વાતનો ઉલ્લેખ એટલા માટે કરું છું કે એના પરથી એના બદલાઈ રહેલા વનનનો ખ્યાલ આવે સામાન્ય સંજોગોમાં એને બીજીવાર ફોન કર્યો ન હતો કારણ કે એનામાં એક નબળો પ્રયત્ન કર્યા પછી દરેક બાબતમાં હાર માની લેવાની ખરાબ ટેવ પડી ગઈ હતી જ્યારે આ કિસ્સામાં એને પૂરેપૂરી વિગતો ન મળી અને ચર્ચની સર્વિસમાં સામાન્ય સમય વિશે માહિતી ન મળી ત્યાં સુધી એ પ્રયત્ન કરતો રહ્યો બીજા રવિવારે એ ચર્ચની સર્વિસમાં ભાગ લેવા માટે અને એના કુટુંબ સાથે ફિના ડેન્ફિયાથી ન્યૂયોર્ક ડ્રાઈવ કરીને આવ્યો ત્યાર પછી ગમે તેવા હવામાનમાં પણ એણે મારા ચર્ચમાં નિયમિતપણે આવવાનું ચાલુ રાખ્યું અમારી પ્રથમ મુલાકાત વખતે એને મને એના જીવનની વાત વિસ્તારથી જણાવી અને પૂછ્યું કે એની જિંદગીમાં કશુંક પણ કરી શકે કે કેમ એના જીવનમાં પૈસાની પરિસ્થિતિઓની કરજની ભવિષ્ય વિશેની અને ખાસ કરીને એના પોતાના વિશેની અનેક જટિલ સમસ્યાઓ હતી એ આ તકલીફોથી ખૂબ અકળાઈ ગયો હતો અને એના જીવન વિશે બધી જ આશાઓ ખોઈ બેઠો હતો મેં એને આશ્વાસન આપ્યું કે જો એ પોતાના અંગ સ્તરે સ્વસ્થ બનાવી દેશે અને એનું માનસિક વલન ઈશ્વરની ડિઝાઇનને અનુકૂળ બનાવી લેશે તો બધું જ શક્ય છે એને એની બધી જ સમસ્યાઓને નિવારણ માટે એના ચીંતમાં આસ્થાની પદ્ધતિ વિકસાવવી પડશે અને એ માટે પ્રેક્ટિસ કરવી પડશે એના અને એની પત્નીના ચીંતમાં અનગમાનો ભાવો ખીચોખીચ ભરાઈ ગયો હતો સૌથી પહેલાં તો એનામાંથી અનગમતી વૃત્તિ બહાર કાઢવાની જરૂર હતી એ બંને અન્ય લોકો પણ ગાંડપણની હદ સુધી અકળાતા હતા એમની આવી દુઃખદ પરિસ્થિતિમાં એમના વિચારો પણ રોગિષ્ટ બની ગયા હતા એ લોકો એમની તકલીફો અને નિષ્ફળતા માટે પોતાને કારણભૂત માનવા તૈયાર નહોતા બનકે અન્ય લોકોએ એમની સાથે કરેલા નીચના કક્ષના વ્યવહારને લીધે એમની આવી સ્થિતિ થઈ છે એવું માનતા હતા એ બંને રાત્રે પથારીમાં સૂતા હોય ત્યારે પણ બીજા લોકોને કેવા પ્રકારના અપમાનજનક શબ્દો સાંભળવા માગે છે એ વિશે જ વાતો કરતા હતા આવા પ્રકારના માંડના વાતાવરણમાં એ લોકો ઊંઘી પણ શકતા ન હતા મોરિસ વિન્ટને આસ્થાના વિચારને ખૂબ ગંભીરતાથી લીધો એ વિચાર એને બરાબર ઘરે ઉતરી ગયો હતો એનો વિન પાવર અવ્યવસ્થિત હોવાથી એની પ્રતિક્રિયાઓ નબળી હતી એનામાં લાંબા સમયથી ઘૂસી ગયેલા નકારાત્મક વનનને કારણે આરંભમાં એ કોઈપણ પ્રકારના સકારાત્મક વિચારને બરાબર સ્વીકારી શકતો ન હતો પરંતુ સમય જતાં એ પૂરતી નગન સાથે જો તમારામાં રાયના દાણા જેટલી પણ આસ્થા છે તો તમારા માટે કશું જ અશક્ય નથી એ વિચારને પકડી શક્યો એનામાં જેટલી શક્તિ હતી એટલા પ્રમાણમાં એ પોતાની ભીતર આસ્થા વિકસાવી શક્યો ત્યાર પછી એને કરેલી પ્રેક્ટિસથી આસ્થા વિશેની એની ક્ષમતા ચોક્કસ દિશામાં વિકસિત વિસ્તરી રહી એક રાત્રે એ રસોડામાં ગયો એની પત્ની વાસણો સાફ કરતી હતી એને કહ્યું હું જ્યારે રવિવારમાં ચર્ચમાં જાઉં છું ત્યારે આસ્થામાં વિચારોને પ્રમાણમાં સરળતાથી વિચારી શકું છું પરંતુ ત્યાર પછી એ વિચારને જાળવી શકતો નથી મને લાગે છે કે જો હું રાયનો દાણો એક દાણો મારા ગજવામાં રાખું તો જ્યારે હું નબળો પડવા લાગું ત્યારે એ દાણાને સ્પર્શી શકું એથી મને આસ્થા પ્રાપ્ત કરવામાં મદદ મળશે પછી એને પત્નીને પૂછ્યું આપણી પાસે રાયના દાણા છે કે પછી એવી ચીજ છે જે ફક્ત બાઇબલમાં લખેલી જ છે શું તારી પાસે રાયના દાણા છે પત્નીએ હસીને કહ્યું મારી પાસે અહીં જ પેની મસાલાની સીસીમાં રાખ્યા છે એણે એક દાણો કાઢીને એના પતિને આપ્યો તને ખબર છે મોરિસ એણે કહ્યું તને રાયના સાચા દાણાની જરૂર નથી એ તો માત્ર એક વિચારનું પ્રતિક છે એ વિશે હું જાણતો નથી બાઇબલમાં લખ્યું છે રાયનો દાણો અને મને એ જ જોઈએ એણે જવાબ આપ્યો કદાચ મને પ્રતિકની જરૂર હોય એને રાયનો દાણો હથેળીમાં મૂક્યો નવાઈ પામીને પૂછ્યું શું મને આજની જ આસ્થા જોઈએ છે ફક્ત એક રાઈના દાણા જેટલી એને થોડીવાર દાણો પકડી રાખ્યો પછી ગજવામાં મૂકી દીધો એ બોલ્યો જો હું આ દાણાને દિવસમાં મારી આંગળીઓથી અડકતો રહીશ તો મારી આસ્થા બની રહેશે પરંતુ દાણો એટલો નાણો હતો કે એ ખોવાઈ ગયો એ બીજો દાણો લેવા માટે ફરીથી મસાલાની સીસી પાસે ગયો એ દાણો પણ ખોવાઈ ગયો એક દિવસ જ્યારે એ બીજો દાણો પણ એના ગજવામાંથી ખોવાઈ ગયો ત્યારે એને એક વિચાર આવ્યો કે રાયના દાણાને પ્લાસ્ટિકમાં પેક ન કરી શકાય એ રાયના દાણાવાળી પ્લાસ્ટિકના બોજને ગજવામાં મૂકી શકે કે એની ઘડિયાળની ચેનમાં લગાવી શકે જેથી એ હંમેશા એને યાદ અપાવતું રહેશે કે જો એની પાસે રાયના દાણા જેટલી પણ આસ્થા હોય તો એના માટે કોઈ પણ કામ અશક્ય નહીં હોય એણે પ્લાસ્ટિકના કામમાં નિષ્ણાત વ્યક્તિની સલાહ લીધી એણે એને પૂછ્યું કે રાયના દાણાને પ્લાસ્ટિકના બેગમાં નાખવાથી એવી કોઈ પદ્ધતિ છે જેનાથી પરપોતા ઉઠે નહીં નિષ્ણાંતે ના પાડી કારણ કે એ પહેલાં ક્યારેય એવું કરવામાં આવ્યું ન હતું એ ખરેખર કોઈ વ્યાજબી કારણ ન હતું આ દરમિયાન ફિન્ટનમાં આસ્થા વિશેના વિચારો પૂરતા પ્રમાણમાં બેસી ગયો હતો એને નક્કી કર્યું કે જો એનામાં રાયના દાણા જેટલી પણ આસ્થા હશે તો એ દાણાને પ્લાસ્ટિકના બોલમાં ઘુસાડી શકશે એથી એ કેટલાય અઠવાડિયા સુધી એ કામમાં ડૂબી ગયો છેવટે એને સફળતા મળી ત્યાર પછી એને કોસ્ચ્યુમ જવેલરીની કેટલીક ચીજો બનાવી હેરપિન કિચન બ્રેસલેટ વગેરે એ બધી ચીજો એને મને બતાવી એ ખરેખર સુંદર હતી દરેક દાગીનાની વચ્ચે એક ચળકતી પારદર્શક જગ્યામાં એક એક રાયનો દાણો હતો દરેક પર એક કાર્ડ લગાવ્યું હતું એ કાર્ડમાં નખ્યું હતું રાયના દાણાની યાદગીરી કાર્ડમાં એ સૂત્ર પણ નખ્યું હતું જો તમારામાં રાયના દાણા જેટલી પણ આસ્થા છે તો તમારા માટે કશું જ અશક્ય નથી એણે મને પૂછ્યું કે આ માનને બજારમાં વેચવા મૂકી શકાય જો કે મને એ વિશે શંકા હતી એથી મેં એ જવેનરી ગાર્ડ પોસ્ટના નામના મેગેઝિનની સલાહકાર સંપાદક ગ્રેસ અનવર્સરને બતાવી એ અમારા બંનેના મિત્ર બોન વિથ ટેનર ડિપાર્ટમેન્ટલ સ્ટોરના પ્રેસિડેન્ટ મિસ્ટર વોલ્ટર હોવિંગ્સ પાસે જવેનરી લઈ ગઈ મિસ્ટર હોવિંગ દેશના મોટામાં મોટા એક્ઝિક્યુટિવમાંનો એક હતા એમને તરત જ એ પ્રોજેક્ટમાં પુષ્કળ શક્યતાઓ દેખાઈ થોડા દિવસ પછી મેં ન્યૂયોર્કના અખબારોમાં બે કોલમની જાહેરાત જોઈ ત્યારે મારા અચંબા અને આનંદનો પાર રહ્યો નહીં જાહેરાતમાં લખ્યું હતું આસ્થાનું પ્રતિક ચરકરાટ કાચમાં મૂકેલો રાયનો સાચો દાણો બ્રેસનેટને સાચો અર્થ આપે છે એ જાહેરાતમાં બાઇબલનું એ વાક્ય પણ આપવામાં આવ્યું હતું જો તમારામાં રાયના દાણાચેતની પણ આસ્થા છે તો તમારા માટે કશું જ અશક્ય નથી એ દાગીના હોટ કેકની જેમ ફટાફટ વેચાઈ ગયા હવે આખા દેશમાં આવેલા સેંકડો મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં અને દુકાનોમાં એનો સ્ટોક રહેતો નથી મિસ્ટર અને મિસિસ ફિન્ટનની મધ્ય પશ્ચિમમાં એક શહેરમાં રાયના દાણાની યાદગીરી આપવાના દાગીના બનાવતી ફેક્ટરી આવેલી છે નવાઈની વાત છે કે નહીં એક નિષ્ફળ માણસ ચર્ચમાં આવે છે અને બાઇબલની એક પંક્તિ સાંભળે છે અને એમાંથી વિશાળ બિઝનેસ ઊભો કરી શકે છે હવે પછી તમે ચર્ચમાં જાઓ ત્યારે બાઇબલ અને ઉપદેશોને ધ્યાનથી સાંભળવાની આદત પાડવી જોઈએ શક્ય છે કે તમને પણ તમારી જિંદગીને જ નહીં તમારા ધંધાને ફરીથી વિકસાવવાની માર્ગ મળી જાય આ ઘટનામાં આસ્થાના કારણે એક પ્રોડક્ટ બનાવવાનો અને એનું વિતરણ કરવાનો એક બિઝનેસ ઉભો થઈ ગયો એના કારણે હજારો લોકોને આસ્થા વિકસાવવામાં મદદ મળી હજી પણ એવી મદદ મળતી રહેશે એ પ્રોડક્ટ એટલી બધી લોકપ્રિય અને અસરકારક છે કે અન્ય લોકોએ પણ એની નકલ કરવાનો પ્રયત્ન કર્યો છે પણ ફિન્ટનના રાયના દાણાની યાદગીરી મૌનિક છે એક નાનકડી યુક્તિએ જે પ્રકારે અનેક લોકોની જિંદગીને બદલી નાખી છે એના વિશેની વાતો વર્તમાન પેઢીની સૌથી રોમાંચક આધ્યાત્મિક વાતોમાંની એક છે પરંતુ મોરિસ અને મેની એનિસ ફિન્ટન પર એની જે અસર થઈ જે રીતે એમનું જીવન બદલી ગયું જે રીતે એમનામાં ચરિત્રનું પૂર્ણ નિર્માણ થયું જે રીતે એમનું વ્યક્તિત્વ મુક્ત બન્યું એ આસ્થાની શક્તિ અદ્ભુત ઉદાહરણ છે હવે એ બંને જણ જરા પણ નકારાત્મક રહ્યા નથી હવે તેઓ સકારાત્મક છે તેઓ હવે જરા પણ પરાજિત નથી હવે તેઓ વિજયી છે તેઓ હવે નફરત કરતા નથી એમના દિનમાં છંદો છંદ પ્રેમ ભરેલો છે તેઓ હવે નવા લોકો બની ગયા છે એમનો દ્રષ્ટિકોણ નવો થઈ ગયો છે અને તેમનામાં શક્તિનો એક નવો અનુભવ પ્રકટ્યો છે તેઓ અનહદ પ્રેરણાદાયી વ્યક્તિ બની ગયા છે મોરિસ અને મેરી એનિસ ફેન્ટરને પૂછી જુઓ કે કોઈ સમસ્યા કેવી સાચી રીતે નિવારી શકાય તેઓ તમને હંમેશા કહેશે આસ્થા ધરાવો ખરેખર આસ્થા ધરાવો મને ખબર છે એ લોકો એ વાતનો સાચો અર્થ જાણે છે ઉપર વર્ણવેની ઘટના સાંભળતી વખતે જો તમે નકારાત્મક રીતે વિચારશો અને એ નકારાત્મક દ્રષ્ટિકોણ છે કે ફિન્ટન દંપતી કરતાં મારી દિશા દશા વધારે ખરાબ છે તો હું તમને જણાવવા માંગુ છું કે મેં ક્યારેય કોઈને પણ એમના જેવી ખરાબ હાલતમાં જોયા નથી મને એ પણ જણાવવા દો કે તમે ગમે તેટલી ખરાબ પરિસ્થિતિમાં હોવ પણ જો તમે આ પ્રકરણમાં દર્શાવેલી પદ્ધતિનું પાલન કરશો ફિન્ટન દંપત્તિએ જે પ્રમાણે કર્યું એ પ્રમાણે કરશો તો તમે પણ તમારી સમસ્યાઓને નિવારી શકશો આ પ્રકરણમાં મેં અંગત સમસ્યાઓને નિવારવા માટે વિભિન્ન પદ્ધતિઓ જણાવવાનો પ્રયત્ન કર્યો છે હવે હું તમને નક્કર પદ્ધતિ રૂપે દસ સરળ સૂચનો કરવા માગું છું એની મદદથી તમે તમારી મોટાભાગની સમસ્યાઓને ઉકેલી શકશો એક વિશ્વાસ રાખો કે દરેક સમસ્યાનું સમાધાન શક્ય છે બે શાંત રહો ટેન્શનથી વિચારવાની શક્તિનો પ્રવાહ રૂધાય છે તમારું મગજ ટેન્શનની સ્થિતિમાં બરાબર કામ કરી શકતું નથી સમસ્યાઓનો ધીરજથી સામનો કરો ત્રણ જવાબ શોધવાની ઉતાવળ ન કરો તમારા મગજને રિલેક્સ રાખો જેથી ઉપાય આપમેળે આવશે અને તે સ્પષ્ટ હશે ચાર બધા જ પાસાઓ તથ્યોને નિષ્પક્ષ ન્યાયપૂર્ણ અને તાર્કિક રીતે એકઠા કરો પાંચ આ તથ્યોને કાગળ પર નખી લો એનાથી તમારા વિચારવાની પ્રક્રિયા સ્પષ્ટ બને છે અને બધા જ પાસાઓ ક્રમબદ્ધ રીતે ગોઠવાય છે તમે એ પાસાઓ વિશે વિચારો છો અને એમને જોઈ પણ શકો છો એથી સમસ્યા અંગત રહેતી નથી પણ તટસ્થ બની જાય છે છ તમારી સમસ્યાના નિવારણ માટે પ્રાર્થના કરો અને શ્રદ્ધા રાખો કે ઈશ્વર તમારી સમસ્યાઓના ઉકેલનો માર્ગ સ્પષ્ટ કરી આપશે સાત ઈશ્વર પાસેથી માર્ગદર્શન માગો તોતેરમાં ભક્તિ ગીતમાં કહેવામાં આવ્યું છે કે તું એટલે કે ઈશ્વર તારી સલાહ વડે મને માર્ગદર્શન બતાવે છે આઠ આંતરદ્રષ્ટિ અને પ્રેરણામાં શ્રદ્ધા ધરાવો નવ દેવરમાં જાઓ અને તમે ઈશ્વરના ધ્યાનમાં નીન હો ત્યારે તમારા આંતરચિતને તમારી સમસ્યાઓ પર કામ કરવા દો રચનાત્મક આધ્યાત્મિક ચિંતનમાં સાચો જવાબ આપવાની અદ્ભુત શક્તિ રહેલી હોય છે દસ જો તમે આ પગલાંઓનું વફાદારીથી પાલન કરશો તો તમારા મન મગજમાં જે જવાબો જન્મશે અથવા ઓચિંતા પસાર થઈ જશે એ તમારી સમસ્યાના પ્રશ્નના સાચા જવાબ હશે નિત્ય જ્ઞાન ઓડિયોઝ આગળના ઓડિયો બુકમાં આપણે જોઈશું પ્રકરણ અગિયાર ઇનાજમાં આસ્થાનો ઉપયોગ કેવી રીતે કરશો નિત્ય જ્ઞાન ઓડિયોઝ ધ પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ લેખક નોર્મલ વિન્સેટ પીન જો તમને આ ઓડિયો બુક ગમ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો આને લાઈક અને શેર જરૂર કરજો આવા જ ઉપયોગી ઓડિયો બુક સાંભળવા માટે અને વધુને વધુ મેળવવા માટે નિત્ય જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બેન આઇકોનને પણ હિટ કરી દેજો જેથી મારા અપલોડ કરેલા વિડીયો તમને તરત જ તેનું નોટિફિકેશન મળી જાય આ ઓડિયો બુક સાંભળવા બદલ તમારો આભાર તમારો દિવસ શુભ રહે